नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गणित कि जेमां प्रकरण नंबर 10 दसमो अने 100मो भाग भणीशुं। तो हवे आपणे तेमां आगळ वधीए तो सौ प्रथम जुओ शुं लखेलुं छे, तो कि तमे उपयोगमां लीधेली सौथी नानी पेन्सिलनी लंबाई केटली छे। एटले के शुं के छे के अनुमान करवानुं के छे, शुं करवानुं के छे के अनुमान। आपणे जे पेन्सिल छे ए सौथी नानी लीधेली आ छे, हवे आपणे एने अनुमान करीने कही शकीए के ए पेन्सिल सौ केटली नानी हशे। तो कि जो मैं अनुमान करूँ तो मारी पेन्सिलनी लंबाई छे ए 4 सेमी छे। अनुमानथी हूँ कहूँ छूँ कि आ पेन्सिलनी लंबाई 4 सेमी हशे। तो हवे शुं के छे आगळ, फूटपट्टीनो उपयोग करीने तेनी लंबाई मापो अने तेनू तमारू अनुमान केटलू योग्य छे हवे ए जोवानुं छे। શું કહે છે કે ફૂલપટ્ટીનો મદદથી આપણે આ પેન્સિલની લંબાઈ માપવાની છે। તો હવે આ પેન્સિલની મેં લંબાઈ માપી સ્કેલે કરીને, તો એની લંબાઈ કેટલી આવી? તો 5 સેમી આવી। કેટલી આવી? 5 સેમી। તો આપણું અનુમાન છે ઘણું ખરું સાચું છે એમ કહી શકાય, કારણ કે 5 સેમી અને 4 સેમીમાં 1 જ સેમીનો ફેરફાર રહે છે, એટલે કે આપણું અનુમાન ઘણું ખરું સાચું છે એમ કહી શકાય। હવે આગળ આપણે જોઈ શકીએ છીએ કે મોટું અને સ્પષ્ટ દેખાય એ માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો। શું કહે છે? અંજુ છે એ લેન્સનો ઉપયોગ કરે છે। હવે તે હવે આ સ્કેલ છે, હવે આ પેન્સિલની અંજુ સ્કેલ વડે મૂકીને માપે છે। જો નીચે છે આ સ્કેલ છે અને આ છે એ લેન્સ છે કે જ્યાંથી પેન્સિલનું માપ જોતાં વધારે મોટું થાય છે। તો હવે અંજુ વિચાર કરે છે તે 3 સેન્ટીમીટર કરતાં વધુ લાંબી છે। જુઓ પેન્સિલ છે એ 3 સેન્ટીમીટર તો અહીંયા થઈ રહી છે, તો એના પછી વધારે લાંબી છે, કેટલા કાપા વધારે લાંબી છે? તો કે 6 કાપા સુધી એ વધારે લાંબી છે। હવે એ કેટલી લાંબી છે? તો કે 6 કાપા સુધી લાંબી છે। તો આપણે આને 3 સેન્ટીમીટર કરતાં વધુ 0.6 આવી રીતે પણ લખી શકીએ। હવે આગળ, હવે અહીંયા એક કીડી બોલે છે કે અહીં 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ છે, આથી દરેક ભાગ એ સેન્ટીમીટરનો 10મો ભાગ છે। 1 સેન્ટીમીટરના 10મા ભાગને 1 મિલીમીટર અથવા તો મીમી કહે છે। શું કહેવાય છે? તો કે 1 સેન્ટીમીટરના કેટલા સરખા ભાગ હોય, એટલે કે 1 સેમી બરાબર 10 મિમી થાય, અથવા તો મિલીમીટર, પણ આપણે મીમી પણ લખી શકીએ। હવે 1/10 ભાગને, એટલે કે આનો 10મો ભાગ 1/10 ભાગને આપણે 1 મિમી પણ કહી શકીએ। હવે એટલે આ કીડી છે એ શું કહે છે કે હું છે એ 3 મિમી લાંબી છું। જો એને માપ્યું, એક ઉપરથી રાખી હતી એને, તો એ 3 કાપા સુધી છે, એટલે એ 3 મિમી અથવા તો 3/10 સેમી પણ આપણે એને કહી શકીએ। અરે આ પેન્સિલ 3 સેન્ટીમીટરને 6 મિમી લાંબી છે એવું કહેવાય? હવે ઓલી કીડીએ જ્યારે કીધું ત્યારે ઓલી અંજુને ખબર પડે છે કે મારી પેન્સિલ 3 સેન્ટીમીટર એટલે કે 3 સેમી અને 6 મિમી લાંબી છે। હવે બીજી કીડી છે જે ઓલી કીડી કરતાં કેવી છે? મોટી છે। હવે એ કહે છે હું વધારે લાંબી છું,
एक सेंटीमीटर नो 7/10 भाग अथवा तो कितना मीमी थाय 7 मीमी लांबी छे। ए 7 कापा सुधी की लांबी छे जे बिलोरी कांच थी एने जोवामां लेंस थी जोवामां आवे एटले खबर पड़े छे। हवे आगळ जुओ, આપણે સેન્ટીમીટરના 10મા ભાગને 0.1 સેન્ટીમીટર કહીશું, તેને 0.1 સેન્ટીમીટર વચાય। આપણે આને વાંચવું હોય તો શું વચાય? 0.1 સેન્ટીમીટર, અને અથવા તો 1 મીમી એ 0.1 સેમી જેટલું થાય, એટલે કે 1 મીમી બરાબર 0.1 સેમી બરાબર 1/10। આ બધું જ છે એ કેવું થાય? સરખું થાય। હવે આગળ આ પેન્સિલની લંબાઈ કેટલી છે? ખાલી જગ્યા મીમી। હવે આમાં લેન્સ દ્વારા આ પેન્સિલની લંબાઈ જુઓ તો કેટલી છે, તો આપણે આના કાપા ગણીએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7, અહીંયા 1થી આ 1 કાપો છે ત્યાંથી ગણવાનું, તો કે 1, 2, 3, 4, 5, 6 અને 7। પેન્સિલ કેટલી લાંબી છે? તો કે 6। કેટલા કાપા છે આમાં? 1 થી 6 કાપા છે, એટલે પેન્સિલની લંબાઈ 6 મીમી અથવા તો 6 મિલીમીટર, અને સેન્ટીમીટરમાં માપવું હોય તો 0.6 સેન્ટીમીટરમાં તેની લંબાઈ છે। હવે આગળ આવે છે દેડકા વિશે। શેના વિશે આવે છે? દેડકા વિશે। તમે દેડકા જોયા છે ક્યાં? તો આપણા ઘરે આપણે એક દેડકા જોયા હોય, પાણીની ટાંકી અહીંયા તો ના હોય પણ ગામડે આપણે દેડકા, આપણે પાણીની ટાંકીઓ જે ખુલ્લી ટાંકીઓ હોય છે જમીનમાં, એમાં પછી કૂવામાં બધે છે એ દેડકા હોય છે, ક્યારેક આપણને બહાર પણ દેખાય। તમે કેટલા ભિન્ન પ્રકારના દેડકા જોયા છે? શું તે તમામ દેડકાની લંબાઈ સરખી હોય? હવે આપણે કહીએ કે આપણે બધા માણસો છીએ, વ્યક્તિઓની લંબાઈ સરખી હોય, તો કે ના, હવે એવી જ રીતે દેડકાની લંબાઈ પણ સરખી હોતી નથી। અહીં 2 રસપ્રદ ઉદાહરણ આપેલા છે, કયા કયા? તો કે સોનેરી દેડકા અને મોટા દેડકા। હવે સોનેરી દેડકા એટલે કે આમ સોનેરી, સોના જેવા કલરના દેડકા હોય છે। હવે એના વિશે શું કહે છે? અહીંયા જુઓ, આ પ્રકારના દેડકા વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે। ક્યાંનું કીધું કે વિશ્વમાં સૌથી ઓછી લંબાઈ ધરાવતા દેડકા કયા? સોનેરી દેડકા। તેની લંબાઈ માત્ર 0.9 સેમી જેટલી જોઈ છે। 0.9 સેમી એટલે કેટલા? 9 મીમી। અનુમાન કરો કે આવા કેટલા દેડકા તમારી નાનકડી આંગળી પર બેસી શકે છે। હવે આપણે એક આંગળી ઉપર આવા કેટલા દેડકા બેસાડી શકીએ એવું અનુમાન કરવાનું કહે છે। તો કે આપણે અનુમાન મુજબ છે આવા દેડકા આપણી આંગળી ઉપર 4 દેડકા છે એ નાનકડી આંગળી ઉપર બેસી શકે છે। હવે આવે છે વિશાળ દેડકા। પરંતુ દેડકાની તમામ જાતિઓમાં આ સૌથી લાંબા દેડકા છે, મોટામાં મોટા વિશાળ દેડકા છે એ સૌથી લાંબા છે। એની લંબાઈ આશરે 30.5 સેમી જેટલી હોય છે। 30. એટલે કે 30 સેમી ને 5 મીમી જેટલા તો એ લાંબા દેડકા હોય છે। હવે આગળ તેના પરથી થોડાક સવાલ જવાબ। તો કે 0.9 સેમી એટલે કેટલા? તે ખાલી જગ્યા મીમી જેટલું છે, એટલે કે 9 મીમી જેટલું છે, જેને આપણે 1 સેમીના 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકીએ, બરાબર ને? બરાબર, 9/10 એવો 10 મીમી જેટલું થાય, સોરી 10/9 ભાગ જેટલું થયું।
तो खाली जगह में 9 मिमी जेटलू थाय अने 10 भाग में 9 भाग जेटलू कही शके। आती 30.5 सेमी एटले 30 सेमी अने 5 मिमी जेटलू छे। आश्रे केटला मोटा डेटका एक मीटरनी फूटपट्टी पर गोठवी शकाय। હવે ફૂટપટ્ટી ઉપર શું કહે છે, એ ગોઠવવાનું કહે છે કે મોટા ડેટકાને આપણે ગોઠવવા હોય એક ફૂટપટ્ટી ઉપર તો કેટલા ગોઠવી શકીએ। હવે જુઓ, ફૂટપટ્ટી ઉપર આશરે લગભગ 3 ડેટકા ગોઠવી શકાય। કઈ રીતે? તો કે સૌથી ફૂટપટ્ટીની લંબાઈ કેટલી હોય છે, 100 સેમી, એમાં કેટલી હોય 100 સેમી। હવે એમાં ભાગ્યા 30 કરવાના, કેમ? તો કે 30 સેમીનો એક ડેટકો હોય તો બરાબર કેટલા આવે, આશરે 3.33 એવી રીતે 3 ડેટકા આપણે સંભાળી શકીએ છીએ। 1 મીટરની ફૂલપટ્ટી આવે, 1 મીટરની ફૂલપટ્ટીમાં કેટલા સેમી હોય, 100 સેમી। આપણે લખવું હોય તો લખી શકીએ ને કે 1 મીટર બરાબર 100 સેમી। હવે એ 100 સેમીમાં 30 સેમીના 3 ડેટકા, એટલે કે 30 30 30 કરો એટલે 90 થાય, એટલે મોટી ફૂલપટ્ટીમાં આશરે છે એ 3 ડેટકા આવી શકે છે। એના પછી જો તેઓને એક હરોળમાં ગોઠવવામાં આવે તો કેટલા નાના ડેટકા 1 મીટરની જગ્યા રોકાય। હવે એક જ છે, શું કહે છે કે એને તો સીધી હરોળમાં નાના ડેટકા 1 મીટરની ફૂલપટ્ટીમાં કેટલી જગ્યા રોકે આશરે, તો કે 111 ડેટકા છે એ નાની ફૂલપટ્ટીમાં જગ્યા રોકી શકે છે, કારણ કે 9 મિમી છે અને 1 મીટર બરાબર કેટલા મિમી થાય, 1000 મિમી થાય। હવે આવે છે મહાવરો। હવે શું છે મહાવરો? મહાવરામાં સવાલ નંબર 1, ખીલ્લીની લંબાઈ 2 સેમી અને ખાલી જગ્યા મિમી છે અથવા તો 2 પોઈન્ટ ખાલી જગ્યા સેમી, શું કહેવા માગે છે? તો હવે ખીલ્લીની લંબાઈ કેટલી છે, એ તો એણે 2 સેમી તો કહી દીધી છે કે 2 સેમી અહીંયા સુધીની છે। હવે એના પછી તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 કાપા, એટલે કે 9 મિમી જેટલી એની લંબાઈ છે, 2 સેમી 9 મિમી, 2.9 સેમી, આ 2 રીતે લખી શકાય છે। હવે આગળ જોઈએ તો શું આવ્યો, ઓકે, ભીંડવું। સવાલ પહેલાં, આ ભીંડાની લંબાઈ ખાલી જગ્યા સેમી અને મિમી છે, જેને આપણે ખાલી જગ્યા સેમીમાં પણ લખી શકીએ છીએ। હવે ભીંડાની લંબાઈ સેમીમાં અને મિમીમાં, સૌ પ્રથમ તો સ્કેલ ઉપર આપણે છે એને ભીંડાને ફિક્સ માપ આપી દઈએ તો આટલું થાય। હવે એના ઉપર આપણે એકડા લખી દઈએ, અહીંયાથી આપણે 1 શરૂ કરશું, 1 2 3 4 5 6 7 8 અને 9। તો હવે સ્કેલમાં 9 છે ત્યાં સુધી આપણે લખ્યા, બરોબર, 1 2 3 4 5 6 7 8 અને 9। તો ભીંડાની લંબાઈ છે 1થી માપી તો 8 કાપા તો પૂરેપૂરા આવે છે, સોરી 9 કાપા પૂરેપૂરા આવે છે, 9 પછી ઉપર કેટલા છે, તો કે 4 કાપા સુધી ભીંડાની લંબાઈ છે, 9 ઉપર કેટલા કાપા, 4 કાપા। તો આપણે સેમીમાં 9 અને ઉપરથી 4 મિમી અને સેમીમાં જ લખવું હોય તો કે 9.4 સેમી પણ લખી શકાય છે।
હવે આવે છે આગળ મીણબત્તી. નંબર 3 શું છે? નંબર 3માં તો કે આ પાના પર આપેલ ફૂલપટ્ટીનો ઉપયોગ કરી, એટલે કે જે આ પેજમાં સાઈડ ઉપર આ જે ફૂલપટ્ટી દેખાય છે એનો ઉપયોગ કરી મીણબત્તી 1 અને 3ની લંબાઈ વચ્ચેનો તફાવત શોધો. પહેલાં અને ત્રીજા મીણબત્તીની લંબાઈમાં તફાવત શોધવાનો છે. જે 3 મીણબત્તી આપી છે એમાં આપણે નામ આપી દઈએ, આ પહેલી મીણબત્તી, બીજી મીણબત્તી અને ત્રીજી મીણબત્તી. સૌ પ્રથમ તો મીણબત્તી 1. હવે મીણબત્તી 1ને આપણે લંબાઈમાં આપીએ તો કેટલી થશે? 2 સેમી અને 9 મીમી. લંબાઈમાં લખવું હોય તો 2.9, આ સેમી અને આ મીમી, આ શું છે? સેમી છે. હવે એની જ્યોત કેટલી લાંબી છે? જ્યોત એટલે કે આ કેટલું લાંબુ છે. મીણબત્તીની લંબાઈ તો 2.9 સેમી છે. હવે જ્યોતની લંબાઈ તો 1 સેમી અને 3 મીમી. સેમીમાં લખો તો 1.3 સેમી. હવે મીણબત્તી નંબર 2. મીણબત્તી 2માં મીણબત્તીની લંબાઈ કેટલી છે? તો કે 4 સેમી. કેટલી થાય? 4 સેમી 9 મીમી. અને પોઈન્ટમાં લખીએ તો 4.9. હવે એની જ્યોત કેટલી મોટી છે? તો 1.7, એટલે કે 1 સેમી 7 મીમી. આમાં પણ 1.7. ત્રીજી મીણબત્તી 6 સેમીની લાંબી છે, જેમાં મીમી છે નહીં. અને સેમીમાં લખો 6.0 સેમી. એની જ્યોત કેટલી લાંબી છે? તો કે 1 સેમી અને 5 મીમી, એટલે 1.5 સેમી જેટલી થાય. હવે આ કોષ્ટક પરથી આપણે છે એના પરથી શું શોધવાનું છે કે મીણબત્તી 1 અને 3નો તફાવત કેટલો થાય છે. હવે મીણબત્તીની લંબાઈ કેટલી છે? 2.9. આખી લંબાઈ શોધવાની, મીણબત્તીની શું કરવાનું? આખી લંબાઈ શોધવાની. મીણબત્તી 1ની લંબાઈ કેટલી છે? તો કે 2.9 સેમી. અને એની જ્યોતની લંબાઈ 1.3 સેમી. એ બંનેનો સરવાળો કરો એટલે કેટલો મળે છે? 2.9 સેમીમાં 1.3નો સરવાળો કરો એટલે 4.2 સેમીની આખી મીણબત્તી થાય. હવે એવી રીતે મીણબત્તી 3 છે એનું લંબાઈ ગો તો 3 ની 6 સેમી અને 1.5, 6 સેમી અને એમાં 1.5, એટલે 7.5 આવે. કેટલી આવે? 7.5. હવે આ બંનેનો તફાવત એટલે કે 7.5માંથી 4.2 બાદ કરવાના, તો 3.3 કેટલો જવાબ મળે આપણને? 3.3. તો કે મીણબત્તી 1 અને મીણબત્તી 3ની લંબાઈ વચ્ચેનો તફાવત 3.3 સેમીનો છે.